વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આજે આપણે અભ્યાસ કરીશું એક્સરસાઇઝ નંબર 13 નો. એક્સરસાઇઝ નંબર 13 ની અંદર જે રકમ આપી છે એને આપણે સમજીએ. એમની અંદર આપણને જે કીધું છે એમાં નાના ટેલિસ્કોપ એના ઓબ્જેક્ટિવ એની કેન્દ્ર લંબાઈ આપી છે આપણને 144 સેન્ટીમીટર. ઓબ્જેક્ટિવ ની કેન્દ્ર લંબાઈ 144. આઈપીસ ની કેન્દ્ર લંબાઈ આપી છે આપણને 6 સેન્ટીમીટર અને માંગેલી છે આપણને એની મોટો શક્તિ તથા ઓબ્જેક્ટિવ અને આઈપીસ એ બે વચ્ચેનો આપણને અંતર માંગેલું છે. બે વસ્તુ મેળવવાની છે, એક મોટો શક્તિ મેળવવાની છે અને બીજું મેળવવાનું છે આઈપીસ અને ઓબ્જેક્ટિવ બંને વચ્ચેનો અંતર. ચાલો ટેલિસ્કોપ ની મોટવણી એનું સૂત્ર તો આપણને ડાયરેક્ટ ખબર જ છે, એમ બરાબર એફઓ બાય એફઈ. M is equal to FO upon FE. બંને કિંમત આપણી પાસે છે, ઓબ્જેક્ટિવ ની કેન્દ્ર લંબાઈ છે અને આઈપીસ ની પણ કેન્દ્ર લંબાઈ છે. બંને વચ્ચેનો આપણે ડિસ્ટન્સ મેળવવું છે. તો થિયરી માં આપણે ભણી ગયા મુજબ L બરાબર FO પ્લસ FE. L બરાબર FO પ્લસ FE કરીએ એટલે આપણને બે વચ્ચેનું અંતર મળી જશે. જોઈ લઈએ, ચલો ગણતરી. પહેલા આપણે મોટવણી મેળવી લીધી છે અને પછી બે વચ્ચેનો ડિસ્ટન્સ. તો તમે સરળતાથી જોઈ શકો છો મોટવણીનું સૂત્ર FO / FE. વેલ્યુ એડ કરતા આપણને આન્સર મળે છે 24 અને બંને વચ્ચેનું અંતર જે છે એ L બરાબર FO પ્લસ FE મૂકી બંનેનો સરવાળો કરી દો એટલે આપણો ફાઇનલી આન્સર આવે છે 150 સેન્ટીમીટર. દાખલો બહુ સિમ્પલ છે. નેક્સ્ટ જોઈએ તેમની અંદર એક્સરસાઇઝ નંબર 9.14. એની અંદર આપણને એવું કીધું છે, એક વેધશાળામાં આવેલા વિશાળ વક્રીકારક ટેલિસ્કોપમાં ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ આપી છે 15 મીટર અને આઈપીસની કેન્દ્ર લંબાઈ આપણને આપી છે 1 સેન્ટીમીટર. તો એની કોણીય મોટવણી જોઈએ છે આપણને. ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ 15, આઈપીસની જે કેન્દ્ર લંબાઈ છે એ 1 સેન્ટીમીટર છે. તો એની કોણીય મોટવણી મેળવો. ચલો આ સિમ્પલ છે. બંને આપી દીધું છે, 15 ઓબ્જેક્ટિવ ની છે અને 1 સેન્ટીમીટર જે છે એ આઈપીસ ની મોટવણી છે. ડાયરેક્ટ સૂત્ર મૂકી દે આપણને FO / FE. FO / FE નું સૂત્ર મૂકતા આપણને જે વેલ્યુ મળે છે એની 1500 છે. હવે બીજો એક કિસ્સો પણ આની અંદર આપેલો છે આપણને. બીજો કિસ્સો એવો કીધો છે કે આ ટેલિસ્કોપ એના ઓબ્જેક્ટિવ વડે મળતા ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ કેટલો હશે. ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ કેટલો હશે? ચંદ્રનો વ્યાસ આપી દીધો છે અને ચંદ્ર એની કક્ષાની ત્રિજ્યા આપણને આપી દીધી છે. કક્ષાની ત્રિજ્યા મતલબ જે કક્ષાની અંદર એ ભ્રમણ કરતો હશે એ ભ્રમણ કરતો ભાગ એનું કેન્દ્રથી આપણે અંતર ગણી લઈએ તો એ ત્રિજ્યા આપણને આપેલી છે. તો એના માટે આપણે એક આકૃતિને સમજવાની થશે. ચાલો આકૃતિને સમજીએ. માની લો કે અહીંયા ચંદ્ર છે, આ જે ભાગ આપણને આપી દીધો છે અહીંયા એ ભાગ આપણો એક ચંદ્ર છે. ચંદ્ર એની સામે આપણે એક બહિર્ગોળ લેન્સ ગોઠવી દીધો છે. હવે ચંદ્રમાંથી આવતા જે પ્રકાશના કિરણો છે એ પ્રકાશના કિરણો એને આપણે વિચારીએ તો માની લો કે ચંદ્રની સપાટી પરના બે આપણે ભાગ લઈએ અને એમાંથી કિરણોને પસાર કરીએ તો આ રીતે ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થતું કિરણ સીધે સીધું પસાર થાય. સેમ રીતે આ બાજુથી પણ ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થતું કિરણ સીધે સીધું પસાર થશે. પણ દોસ્તો વિચારો કે લેન્સથી આપણે જે ચંદ્ર હશે એ ચંદ્ર અને લેન્સ વચ્ચેનો આ જે ડિસ્ટન્સ હશે એ ડિસ્ટન્સ અનંત ગણી શકાય? કારણ કે ચંદ્ર જે છે એ અવકાશમાં છે અને અવકાશ એટલે આપણાથી ઘણું બધું દૂર છે. તો અનંત અંતરેથી આવતા પ્રકાશના જે કઈ કિરણો છે એ કિરણો આપણને ચંદ્રનું એ પ્રતિબિંબ અહીંયા રજૂ કરશે. પણ ક્યાં? તો કે માની લો કે ભાઈ અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો એ હંમેશા મુખ્ય કેન્દ્ર એફ પર પ્રતિબિંબ રચે. તો અહીંયા આપણું જે પ્રતિબિંબ રચાતું હશે એ પ્રતિબિંબ એ ઓબ્જેક્ટિવ લેન્સના મુખ્ય કેન્દ્ર પાસે રચાવવું જોઈએ, બરાબર? એટલે અહીંથી તમારું જે ડિસ્ટન્સ થશે આ જે ડિસ્ટન્સ હશે એ આપણે એની કેન્દ્ર લંબાઈ ગણી શકીએ. ચંદ્રનો વ્યાસ આપણને આપી દીધો છે
અને અહીંયાથી ઓબ્જેક્ટિવ લેન્સથી આ ડિસ્ટન્સ આપણે ગણીશું તો આ જે ડિસ્ટન્સ છે એ સમજી શકીએ આપણે કે ધારો કે આપણે પૃથ્વીની સપાટી પર ઊભા છીએ અને પૃથ્વીની સપાટી પરથી આપણે એનું અવલોકન કરીએ છીએ તો ચંદ્ર જે છે એ આ રીતનો ગોળાકાર શેપમાં ભ્રમણ કરતો હોય બરાબર ચંદ્ર જે છે એ ગોળાકાર શેપમાં આ રીતના ભ્રમણ કરતો હોય તો એવી પરિસ્થિતિમાં આ જે અંતર મળે છે આપણને એ એની ત્રિજ્યા ગણાશે બરાબર તો એ પોઝિશન પ્રમાણે આપણે ખાલી ખૂણાનો ઉપયોગ કરીએ તો ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા એ સૂત્ર પ્રમાણે લઈ લઈએ પણ અહીંયા જે બંને ખૂણાઓ મળે છે બરાબર અહીંયા જે બંને ખૂણાઓ મળે છે થીટા વન અને થીટા ટુ એ અભિકોણની જોડ બનાવશે એટલે બંનેની વેલ્યુ સમાન થશે પછી આપણે બંનેને સરખાવી દઈએ તો આશા રાખીએ કે આપણને આકૃતિમાં ખ્યાલ આવ્યો હશે ચલો પહેલા માટે લીધું તો થીટા વન બરાબર જેની ચાપ ગણીએ છે એ એલ વન તરીકે લીધું છે અને ત્રિજ્યાને જે ગણાયું છે એ આર વન તો ચાપ તરીકે કોણ તો કે ડીએમ ડીએમ મતલબ ચંદ્રનો વ્યાસ અને ત્રિજ્યા તરીકે જે લીધું છે એ આર એમ એટલે ચંદ્રની જે કક્ષાની ત્રિજ્યા આપણને એ ઉપર આપી છે એ કક્ષાની ત્રિજ્યા ધ્યાનમાં લઈ લીધી છે સેમ રીતે પ્રતિબિંબ જે મળે છે એના વડે કેટલો ખૂણો રચાય છે તો સૂત્ર તો સેમ જ રહેશે પ્રતિબિંબનો જે વ્યાસ મળે છે એ જે વ્યાસ છે આપણી પાસે ડી અને આ જે અંતર છે આપણી એ કેન્દ્ર લંબાઈ થઈ જશે એટલે કેન્દ્ર લંબાઈ મૂકી દીધું છે એફ હવે બંનેને આપણે સરખામણી કરાવવાની છે બંનેની આપણે સરખામણી કરાવી દઈએ તો આપણી પાસે જે સૂત્ર આવશે એ સૂત્ર મળશે આપણને ડીએમ બાય આર એમ ઇઝ ઇક્વલ ટુ ડી બાય એફ ઓ આમાંથી આપણને જે વેલ્યુ ખબર છે એ કઈ કઈ છે તો ડીએમ ખબર છે ચંદ્રનો વ્યાસ પછી એની ત્રિજ્યા ખબર છે એટલે ડાબી બાજુનો સંપૂર્ણ હિસ્સો આપણને ખબર છે આ પછી આપણે જે મેળવવાનું છે એ પ્રતિબિંબનો વ્યાસ છે કેન્દ્ર લંબાઈ આપણને આગળ આપી દીધી પ્રથમ કિસ્સામાં ત્રણ વેલ્યુ આપણે મૂકી અને ડી ને કરતા બનાવીશું ચલો ડી ને કરતા બનાવતા તમારો જે ફાઇનલી આન્સર આવે છે એ ફાઇનલી આન્સર છે 13.73 સેન્ટીમીટર એટલે આનો ખાલી આકૃતિનો કન્સેપ્ટ તમને ખબર પડવો જોઈએ કે ચંદ્ર જે છે તમારો એ અનંત અંતરે હોય તો એનું જે પ્રતિબિંબ રચાતું હોય એ મુખ્ય કેન્દ્ર એફ પર રચાતું હશે એટલે એને તમે કેન્દ્ર લંબાઈ તરીકે ગણી શકશો